ગોધરા દાહોદ હાઈવે પર સાલિયા પાસે સ્વિફ્ટ કાર પર પંચર થતા સ્વિફ્ટમાં મુસાફરી કરી રહેલા મુસાફરના સોના ચાંદીના દાગીના મારામારી લૂંટ ચલાવીને લૂંટારો ફરાર થઈ ગયા હતા. દાહોદ જિલ્લાના લીમડીના મહેન્દ્રસિંહ મનસુખભાઈ રયોતીએ મોડવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમના મિત્ર રાજેન્દ્રસિંહ સુરમલ સાધુની સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર JJ6JQ2670માં તેમની છોકરીઓના એડમિશન માટે તેમના ઘરેથી અમદાવાદ ગયા હતા. અમદાવાદથી પરત આવતા સંતરોડ હાઈવે પર પસાર થતા સ્વિફ્ટ ગાડીનું ખાલી સાઈડનું ટાયર પંચર થતા તેને બદલવા માટે સાલિયા પાસે મહેન્દ્રસિંહ નીચે ઉતર્યા હતા. તે સમય દરમિયાન અજાણ્યા 4 જેટલા ઇસમો ગાડી પાસે આવી શું થયું તેમ કહેતા મહેન્દ્રસિંહે ટાયર પંચર થયું હોવાનું જણાવતા આ ચારેય લૂંટારૂઓના હાથમાં દંડા તેમજ લાકડીઓ હોવાથી મહેન્દ્રસિંહને લાકડીઓ તેમજ દંડા વડે ફટકા મારી રોકડ રકમ તેમજ તેમની પાસેની વીટી, સોનાની ચેઇન, સોનાનું મંગલસૂત્ર તેમજ ચાંદીના છડા તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3,96,200 કિંમતનો મુદ્દામાલની લૂંટ કરી માર મારી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મહેન્દ્રસિંહે મોરવા હડફ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચારેય અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેક જણા અજાણ્યા ઈસમોએ દંડા લાકડી દંડા સાથે ગાડી પંચર પાડી અને દંડા વડે આ લોકોને માર મારી અને લૂંટ કરેલી. એ લોકો ઓળખાયેલા નહીં. સવારમાં 4:30 લૂંટનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. હકીકતમાં આ લોકોને 3,96,200 ની લૂંટ કરી છે. સોના ચાંદીના દાગીના એ લોકોને વીટી તથા છડાને એવા સોના ચાંદીના દાગીના તથા બીજા રોકડ રકમ એમ કરી 3,96,200 ની લૂંટ કરેલી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા.